નીતિર્ચન પ્રકરણ 24 વાચન 1-34 સુધી દુર્જનોની ઈર્ષ્યા કરીશ નહીં કે તેમની સાથે રહેવાની ઈચ્છા સેવીશ નહીં, કારણ તેમના મન હિંસાના વિચારો કરે છે અને તેમના મોઢેથી ઉપદ્રવની વાણી નીકળે છે. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિથી તે સ્થિર થાય છે અને વિદ્યા વડે તેના ઓરડા બધી જ જાતની મૂલ્યવાન અને સુખદાયક વસ્તુઓથી ભરાય છે. શરીરબળ કરતાં બુદ્ધિબળ સારું, જ્ઞાની વ્યકિત શકિતશાળી વ્યકિત કરતાં વધારે મહાન છે. કુશળ યોજનાથી યુદ્ધ જીતાય છે અને અનેક સલાહકારોથી વિજય નિશ્ચિત બને છે. દહાપણ મૂર્ખના ગજા બહારની વસ્તુ છે, તેથી તે જાહેર સભામાં પોતાનું મોં ખોલી શકતો નથી. જે ભૂંડું કરવા માટે યુકિતો રચે છે તે લોકોમાં ઉપદ્રવી માણસ તરીકે ઓળખાય છે. મૂર્ખ પાપ ભરેલી યોજનાઓ ઘડ્યા કરે છે. લોકો જે વ્યકિત બડાઈ હાંકે છે તેને ધિક્કારે છે. જો તમે સંકટ આવતા તમારી હિંમત હારી બેસશો તો તમે નબળા છો. જેઓને મોત માટે ઘસડી જવામાં આવતા હોય તેમને હોડા, જેઓ લથડતે પગે હત્યા માટે જઈ રહ્યા હોય તેમને ઉગારી લે. જો તું કહે કે અમે તો એ જાણતા નહોતા, તો જે અંતકરણોની ચકાસણી કરે છે તે શું જાણતો નહોત, અને જે તારા જીવનનો રક્ષક છે તે શું જાણતો ન હોત, અને તે પ્રત્યેક વ્યકિતને તેમના કર્મ પ્રમાણે પાછું નહીં આપશે. મારા દીકરા, મધ ખા, તે ગુણકારી છે, એનો સ્વાદ મીઠો છે. જાણો કે જ્ઞાન તમારા જીવન માટે સારું છે. જો તું તેને પ્રાપ્ત કરે તો તારું ભાવિ ઉજ્જવળ છે, તારી આશા વ્યર્થ નહીં જાય. હે દુષ્ટ માણસ, સજ્જનના ઘર આગળ લાગ જોઈ બેસી રહીશ નહીં, તેના ઘર પર આક્રમણ કરીશ નહીં, કારણ કે સજ્જન 7 વાર પડશે તોય પાછો ઊભો થશે, પણ દુર્જન વિપત્તિ આવતા ભાંગી પડે છે, પાયમાલ થઈ જાય છે. તારા દુશ્મનની પડતી જોઈને હરખાઈશ નહીં અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઈશ. નહીં તો યહોવા એ જોશે અને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે. જેઓ દુષ્કમોર કરે છે તેની ઉપર ગુસ્સે થતો નહીં કે દુર્જનની ઈર્ષ્યા કરતો નહીં, કારણ કે દુર્જનને કોઈ ભાવિ નથી, તેનો દીવો હોલવાઈ જશે. મારા દીકરા, યહોવાથી અને રાજાથી ડરીને ચાલજે. બળવાખોરો સાથે કશો સંબંધ રાખીશ નહીં, કારણ તેમના પર અચાનક આફત આવી પડશે અને કોને ખબર છે કે બંને કેવી પાયમાલી મોકલશે. આ જ્ઞાનીઓના વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી. ગુનેગારને નિર્દોષ ઠરાવનારને બધા લોકો શાપ દેશે, પ્રજાઓ તેને ઠપકો આપશે, પણ જેઓ દોષીને ઠપકો આપશે તેમનું ભલું થશે, તેમના પર આશીર્વાદ ઉતરશે. સાચો જવાબ મૈત્રીભર્યા ચુંબન જેવો છે. તારું બહારનું કામ કર, જમીન ખેડ અને તારું ઘર બાંધ. કારણ વગર તારા પડોશી વિરુદ્ધ સાક્ષી પૂરીશ નહીં, તારે મોઢે તેની વિરુદ્ધ ખોટું બોલીશ નહીં. એવું ના કહીશ કે એણે મારી સાથે વર્તાવ રાખ્યો છે તેવો જ હું એની સાથે રાખીશ, એણે જે કર્યું છે તેને હું પાછું વાળી દઈશ. હું આળસુ વ્યકિતના ખેતરમાંથી જઈને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાડી પાસેથી પસાર થતો હતો, ત્યારે મેં જોયું તો બધે ઝાંખરા ઉગી નીકળ્યા હતા. જમીન કાંટાથી છવાઈ ગઈ હતી અને પથ્થરની વાડ તૂટી પડી હતી. એ જોઈને મેં વિચાર કર્યો, એ ઉપરથી હું શીખ્યો કે થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ તથા હથિયારધારી યોદ્ધાની જેમ કંગાલાવસ્થા આવી પહોંચશે.
નીતિવચન પ્રકરણ 24 વાચન 1 થી 34 સુધી